નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગને ગાંધીનગર ધરણા કાર્યક્રમ તરફ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈ સતત સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો છે, જ્યાં માંગ નહીં સંતોષતા રાજ્ય શિક્ષક સંઘ મહામંડળી અને સંયુક્ત કર્મચારી મહામંડળના આદેશથી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ તરફ 51 શિક્ષકો રવાના થયા છે. શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગર ધરણા કાર્યક્રમ જશે ત્યારે બાળકોના અભ્યાસને અસર થશે. શાળામાં 50% શિક્ષકોના ભરોસે હશે બાળકો, જ્યાં બાળકોના અભ્યાસને અસર થઈ શકશે. એક બાજુ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો વિવિધ ઘડતર પ્રશ્નોની માંગ સાથે જૂની પેન્શન યોજના લઈને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સામનીમાં લાખો શિક્ષકો ધરણા પર બેસશે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાળકોના શિક્ષણ પર અસર થઈ શકે છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના શિક્ષકો ઓપીએસની માંગને લઈ જૂની પેન્શન યોજનાની માંગોને લઈ ગાંધીનગર ખાતે ધરણા પર બેસશે. રિપોર્ટર રાજેશ વ્યાસ, વીએન ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો અસંખ્ય સંખ્યામાં આજે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મુકામે અમે અમારી માંગણીઓ મજબૂત રીતે મૂકવા માટે અહીં આવ્યા છીએ. એમાં અમારી મુખ્ય જે માંગણી છે એ જૂની પેન્શન યોજના, જે અમારા છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને દિયોદરથી આજે ગાંધીનગર અને દિયોદરથી દિલ્હી સુધી આ અમારી મજબૂત માંગણી માટે અમે સરકાર સમક્ષ આજે અહીંયા સત્યાગ્રહ છાવણીમાં અમારો વિરોધ પ્રદર્શન કર્યો છે અને આવનારા સમયમાં સંઘ જે રીતે આહવાન કરશે એ રીતે અમે અમારા કાર્યક્રમો આપશું અને સાથે સાથે અન્ય 7મા પગારપંચના ભથ્થાના બાકી જે છે એ પડતર પ્રશ્નો એના માટે પણ અમારી સરકાર સમક્ષ માંગણી છે. પેન્શન અમારો અધિકાર છે અને એને મેળવવા માટે આજે શિક્ષકો ગાંધીનગર તરફ જઈ રહ્યા છે. સરકારે જે અગાઉ અમારી સાથે સમાધાન કર્યું હતું, સમાધાનની ફોર્મ્યુલા મુજબ જે 2005 પહેલાંના જે શિક્ષકો છે એમને જીપીએફમાં સમાવવા બાબતનું જે નિર્ણય હાલ પૂરતો સ્વીકારેલો છે, આગળના જે 2005 પછીના શિક્ષકો છે એના માટેની પણ માંગણી અમારી છે. સાથે સાથે સરકારનો જે સીપીએફમાં જે 14% શેર જમા કરવાની બાબત છે એમાં પણ સરકાર સંમત થઈ છે, પણ આજ દિન સુધી એ બાબતે કોઈ ઠરાવ થયો નથી એટલે એનો વિરોધ કરવા માટે કરી અને અમે અગાઉ પણ 3 દિવસનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ આપ્યો હતો અને આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો અને હોદ્દેદારોના આદેશથી અમે આજે તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણા કરવા જઈ રહ્યા છીએ.